હિમોફિલિયા પીડિત રાજપીપળાના દિવ્યેશ ગાંધીની પ્રેમ કહાની અને સારા થવાના પ્રયત્નો રંગ લાવ્યા. હિમોફિલિયા એ જનની બીમારી એટલે કે વારસાગત રીતે ઉતરી આવતો રક્તનો પ્રાણઘાતક ગણાતો રોગ છે અને તેના કારણે રક્તના ગંઠાઈ જવાના માળખામાં એકથી વધુ ખરાબી થઈ શકે છે. જો આમ થાય તો બિન આનુષાંગિક ઇજાઓ જીવલેણ બની શકે છે. આવા ખતરનાક રોગ પ્રત્યે પ્રજામાં એઇડ્સ જેટલી જાગૃતતા ન હોવાના કારણે મૃત્યુઆંક ઊંચો જવા લાગ્યો છે. 17મી એપ્રિલનો દિવસ વિશ્વ હિમોફિલિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે વાત કરવી છે રાજપીપળાના વણિક પરિવારમાં જન્મેલા દિવ્યેશભાઈ ગાંધીની, કે જેઓ જન્મજાત હિમોફિલિયા જેવા અસાધ્ય રોગથી પીડાતા હતા. સમગ્ર ગુજરાતમાં હિમોફિલિયાના 800 જેટલા દર્દીઓ છે, જેમાં નર્મદા જિલ્લામાં દિવ્યેશ ગાંધી બાદ બીજા બે આદિવાસી વિદ્યાર્થીઓને આ રોગ હોવાનું જણાયું. જોકે 2012માં ગુજરાત સરકારે સિવિલ હોસ્પિટલોમાં સરકારી રાહે હિમોફિલિયા રોગની સારવાર ઉપલબ્ધ કરાવવા નિર્ણય તો લીધો, પણ પસંદગીની જ સિવિલ હોસ્પિટલોમાં કરવામાં આવી છે. ગુજરાત સરકારના આ નિર્ણય સામે દિવ્યેશભાઈ ગાંધીએ ગુજરાતની સમગ્ર સિવિલ હોસ્પિટલોમાં હિમોફિલિયાની સરકાર સારવાર ઉપલબ્ધ કરાવે એ માટે બીડું ઝડપ્યું. દિવ્યેશભાઈ મનથી એકદમ સશક્ત હતા. એમણે ગુજરાતના તે વખતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પીએમ મોદી સુધી લેખિત રજૂઆતો કરી આ રોગથી પીડાતા દર્દીઓની વ્યથાઓ વિશે માહિતગાર કર્યા. અંતે એમની રજૂઆતો બાદ ગુજરાત સરકારે રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલોમાં હિમોફિલિયાની સારવાર ઉપલબ્ધ કરાવવા પરિપત્ર જાહેર કર્યો. આજે દિવ્યેશભાઈના પ્રયાસોના પરિણામે જ આ શક્ય બન્યું છે. તો રાજ્યની સિવિલ હોસ્પિટલોમાં સારવાર શરૂ કરવાનો શ્રેય દિવ્યેશભાઈ ગાંધીને આપવો જ પડે. હિમોફિલિયા રોગની વાત આવે એટલે જ રાજપીપળાના પતિ પત્ની દિવ્યેશ ગાંધી અને મનીષા ગાંધીની પ્રેમ કહાણી પણ ગજબની છે. અસાધ્ય રોગથી પીડાતા હોવાનું જણાતા હોવા છતાં મનીષાબેને પોતાના એ જ પ્રેમી સાથે લગ્ન કરી જીવનભર સાથ નિભાવવાનો કિસ્સો જ્વલ્લે જ જોવા મળે છે અને દરેક પરે પતિની સાથે ખડે પગે રહી સેવા કરતી હોવાના કિસ્સા ફક્ત ફિલ્મોમાં જ જોયા હશે, પણ રાજપીપળાનો કિસ્સો સૌ માટે પ્રેરણાદાયક બન્યો છે. દિવ્યેશ ગાંધીને ગામના જ મનીષા ગાંધી સાથે પ્રેમ થયો હતો. દિવ્યેશ ગાંધીને જન્મજાત અસાધ્ય હિમોફિલિયા હોવાનું જાણવા છતાં મનીષા ગાંધીએ એમની સાથે પ્રેમ લગ્ન કર્યા અને જીવનભર સાથ નિભાવવાના કોલ આપ્યા. હાલમાં પોતાના પતિના સુખ દુઃખની દરેક ક્ષણ સાથે રહી ખડે પગે સેવા કરે છે. શરૂઆતમાં આ રોગની સારવાર ઘણી ખર્ચાળ હતી, જેથી પત્ની મનીષાએ ફોરેસ્ટ વિભાગમાં એકાઉન્ટ તરીકે નોકરી કરતા પતિ દિવ્યેશને આર્થિક મદદ માટે બ્યુટી પાર્લર પણ શરૂ કર્યું. હાલ તેઓ પોતાના એક પુત્ર દેવાંશુ સાથે સુખેથી રહી જીવન ગુજારી રહ્યા છે. અને સાથે સાથે મનીષા ગાંધી દર 17મી એપ્રિલે રક્તદાન કરવાનું તો ચૂકતા જ નથી. અન્યો માટે પ્રેરણાદાયક બનેલ આ દંપતી ખરેખર પ્રેરક જરૂર કહી શકાય. આ દંપતીએ સાબિત કરીને લોકોને આજના દિવસે મેસેજ આપતા જણાવ્યું છે કે હિમોફિલિયાથી ડરવાની જરૂર નથી, યોગ્ય સારવાર મળે તો સાજા થઈ શકાય છે અને ખુશાલ જિંદગી જીવી શકાય છે. દીપક જગતાપ, JNSTV, રાજપીપળા. તમે મેરેજ કર્યા પછી એમને તકલીફો થઈ તો તમે એમને કેવી રીતે મદદરૂપ થયા અને કેવી રીતે તમે સારું જીવન જીવી રહ્યા છો એના વિશે તમે માહિતી આપશો? અમે મેરેજ કર્યા પછી એમને ઘડી ઘડી મહિનામાં 2 કે 3 વખત એમને આ તકલીફ થતી હતી, તો મારે છેક બરોડા સુધીને એમના પ્લાઝમા લેવા જવા માટે જવું પડતું હતું. કોઈ વાર મારા પપ્પા જતા હતા, કોઈ વાર બીજા બધા ફ્રેન્ડ સર્કલ વાળા પણ જઈ રહ્યા હતા અને હું પણ જઈ રહી હતી. ઘણી વખત તકલીફ એવી થઈ જાય કે અત્યારે થોડું છે અને હું પ્લાઝમા લઈને આવું ત્યાં સુધીમાં તેમને વધારે વધી જાય છે, તો હું એમને કન્ટિન્યુ એમની સાથે ને સાથે રહેતી હતી ને એમની પૂરી સેવા કરી.